ચાલો મિત્રો કર્યો એક રાશિનું બીજા રાશિની સાપેક્ષ વિકલન જોયું એ શું હતું વૃદ્ધિ દર હતો હવે આજે એનો બીજો ઉપયોગ જોઈએ છે બીજો ઉપયોગ જોતા પહેલા વિશે વાત કરવાની છે बढ़ता घटता чувство बढ़ता कुछ чувство घटता विधेय नक्की करवा विधेय नक्की करवा વ્યાખ્યા આપીએ છીએ નક્કી કરવાની વ્યાખ્યા આપીએ છીએ વ્યાખ્યા ધારો કે વિવૃત અંતરાલ એ બી એ વિધે એફ ના પ્રદેશ નો ઉપગણ છે જો એક્સ વન એક્સ ટુ બિલોંગ અંતરાલ એ બી તથા લેસ દેન એક્સ ટુ માટે એક બધી વ્યાખ્યાઓ ભેગી આપીએ છીએ આપણે એકવલ ટુ જે ઘટક મોટો એનું પ્રતિબિંબ બે વન ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ટુ એટલે કે જે નાનો ઘટક હોય એનું પ્રતિબિંબ મોટું હોય તો ને ઘટતું વિધે કહે છે આ વાક્ય તમારે પૂરું કરવાનું છે ત્રીજો ઇક્વલ ટુ છે એમાં ઇક્વલ ટુ નથી તો એફ ને ચુસ્ત વધતું ચુસ્ત વધતું વિધે કહે છે અને ચોથું એફ ઓફ એક્સ વન ગ્રેટર કહે છે તમને એમ થાય કે સાહેબ વધતું અને ચુસ્ત વધતું એમાં શું ફેર ઘટતું અને ચુસ્ત ઘટતું વિધેય એમાં શું ફેર તો આપણે એને આલેખથી સમજીએ જોવો જરા જો એમ આલેખ દોર્યા છે આ વધતું વિધેય છે વધે છે પણ પછું કેટલાક અંતરાલમાં એ અચળ રહે છે એટલે કે અહીંયા તમે કોઈ પણ બે સંખ્યા લો તો બંનેના એફ મૂલ્ય સરખા ઇક્વલ ટુ જ મળશે હું અહીંયા લઉં છું એક્સ વન અને અહીંયા લઉં છું એક્સ ટુ તો અહીંથી એનું એફ વન મૂલ્ય અહીંયા મળશે અને આનું પણ એફ વન મૂલ્ય અહીંયા એટલે એક્સ વન એક્સ ટુ બંને માટે એફ કેવા મળશે સરખા એટલે ક્યારેક સરખા મળે તો પાછા સરખા ન મળે મતલબ જેમ જેમ એક્સ મોટો થતું જાય તેમ તેમ એનું એફ એક્સ મૂલ્ય પણ વધતું જાય છે જોઈ શકાય એટલે વધતું વિધેય છે તો સામે આ ઘટતું વિધેય છે અને આ વિધેય છે એ ચુસ્ત વધતું વિધેય છે એવી કોઈ પણ બે સંખ્યાઓ નહીં મળે કે જ્યાં એફ સમાન થાય અહીંયા બે સંખ્યાઓ મળી કે જ્યાં એફ કેવો હશે સમાન જ્યારે આમાં એવા કોઈ પણ બે એક્સ વન એક્સ ટુ નહીં મળે કે જેથી ત્યાં એફ એફનું મૂલ્ય સમાન થાય એટલે આ ચુસ્ત વધતું છે તો સામે આ ચુસ્ત ઘટતું છે

એક્સ મોટું બને છે પણ f નું મૂલ્ય નાનું બને છે એટલે વિધેય આ ઘટતા વિધેયનો છે આ વધતા સોરી આ ચુસ્ત ઘટતા વિધેયનો છે ચુસ્ત છે આ ઘટતા વિધેયનો આ વધતા વિધેયનો ક્યાંક ક્યાંક બંને સરખા ઘટકો માટે બરાબર ઓકે ચલો હવે આ તો વાત છે આખા અંતરાલની કે આ અંતરાલમાં એફ વધતું વિધેય છે એવું કહેવાય આપણે એક સંખ્યા આગળ વધતું વિધેય કે ઘટતું વિધેય કેવું હોય તો જો x0 બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ AB થાય તેવો કોઈક અંતરાલ એ એવો મળે કે જેથી એફ એ વિવૃત અંતરાલ એ માં વધતું વિધેય હોય તો એફ એ એક્સ બરાબર એક્સ જીરો આગળ વધતું વિધેય છે એવું કહેવાય બરાબર કોઈ સંખ્યા આગળ વધતું વિધે ક્યારે થાય તો એ સંખ્યાને સમાવતો કોઈ એક વિવૃત અંતરાલ મળવો જોઈએ અને એ અંતરાલમાં એફ પોતે વધતું વિધેય હોવું જોઈએ તો એ સંખ્યા આગળ પણ એફ વધતું વિધેય છે એવું કહેવાય ઓકે એ પ્રકારે ઘટતા વિધાય માટે એ પ્રકારે ચુસ્ત વધતા વિધેય માટે એ પ્રકારે ચુસ્ત ઘટતા વિધાય વિધાય માટે તમને હવે સમજાઈ ગયું છે એ વસ્તુ શું છે તે ઓકે હવે મૂળ મુદ્દા પર આવીએ આપણે મૂળ મુદ્દો છે વિકલિતનો બીજો ઉપયોગ એ ઉપયોગ શું છે કે વિધેય વધતું છે કે ઘટતું એ નક્કી કરવા માટે આપણે વિકલિતનો ઉપયોગ કરવાનો છે આ તો આપણે વ્યાખ્યાથી નક્કી કર્યું કે વિધેય વધતું છે કે ઘટતું ચુસ્ત વધતું છે કે ચુસ્ત ઘટતું વિકલિત થી રીતે નક્કી કરી શકાય છે તે તો આપણે સીધું એને સ્વીકાર લઈએ છીએ સાબિત નથી આપતા ડાયરેક્ટ લખી દઈએ છીએ ધારો કે એફ એ સંવૃત અંતરાલ એબી માં સતત છે વિવૃત અંતરાલ એબી માં વિકલનીય છે એક જો એફડેસ એક્સ ગ્રેટર ધેન ઝીરો મતલબ તમે વિધેય F નું વિકલન મેળવો અને જો એ વિકલન શૂન્યથી મોટું હોય તો એફ એ સમૃદ્ધ અંતરાલ એ બી પર ચુસ્ત વધતું વિધેય છે ચુસ્ત વધતું વિધેય છે એફ ડેસ નું મૂલ્ય શૂન્ય થી મોટું થાય તો કહી શકાય કે એફ એ આ સૌનું અંતરાલ પર ચુસ્ત વધતું વિધેય છે ચલો બીજી વ્યાખ્યા જો એફ ડેસ એક્સ લેસ ધેન તો એફ એ તો એફ અચળ વિધેય છે અને આપણે ખબર પણ છે અચળ વિધેયનું વિકલન શું થાય છે ઝીરો યાદ કરો જરા એટલે વિકલન છે ને એફડેસ એક્સ બરાબર ઝીરો થાય તો એફ કેવું છે અચળવી દે છે એવું કહી શકાય આ થયો બીજો ઉપયોગ અને આપણે આના આધારે હવે આગળનું સ્વાધ્યાય સ્વાધ્યાય ચાર પોઈન્ટ આના આધારે હવે આગળનું સ્વાધ્યાય સ્વાધ્યાય છ પોઈન્ટ બે ગણવાનું છે બરાબર છે ઓકે આપણે યાદ રાખવાનું છે કે બીજું એફડેસ એક્સ ધન થાય તો એફ આ અંતરાલ પર ચુસ્ત વધતું વિધે છે એફડેસ એક્સ ઋણ થાય ચલો સ્વાધ્યાય છ પોઈન્ટ બે લઈએ છીએ એનો પહેલો એક્ઝામ્પલ અહીં થ્રી એક્સ પ્લસ સેવન્ટીન એક્સ બિલોંગ્સ ટુ આર છે લખ્યું છે આર પર ચુસ્ત વિધેય છે એટલે એક્સ બિલોંગ્સ ટુ આર છે દેઆર ફોર આનો કરીએ તો એફડેસ એક્સ બરાબર ત્રણ આવશે અને ત્રણ કેવો છે શૂન્ય કરતાં મોટો એટલે માટે એફડેસ એક્સ શૂન્ય કરતા મોટો એટલે ચુસ્ત વિધેય છે એટલે માટે એફ

ત્યાં પણ આર પર ચુસ્ત વધતો વિધેય સાબિત કરવાનું છે આપણે ચલો વિકલન કરવાનું છે એફ રેઇસ ટુ ટુ એક્સનું ઈ રેસ ટુ ટુ એક્સ ટુ એક્સનું પાછું ટુ હવે સ્પષ્ટ છે ડેસ એક્સ ગ્રેટર દેન ઝીરો ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર ઘાતાં વિધેય હંમેશા ધનો જ આપે ઈ રેઇસ ટુ આ જે મૂલ્ય છે ઈ રેસ ટુ એક્સ એ હંમેશા ધન મૂલ્ય આપશે એટલે માટે એફ એ આર પર ચુસ્ત વધતું વિધેય છે સાબિત કરો કે એફએક્સ બરાબર સાઈન એક્સ એ ઝીરો થી પાય બાય ટુ માં ચુસ્ત વધતું વિધેય પાય બાય ટુ થી પાયમાં ચુસ્ત ઘટતું વિધેય અને ઝીરો થી પાયમાં વધતું વિધેય પણ નથી અને ઘટતું વિધેય પણ નથી સાબિત કરીએ છીએ શરૂ કરીએ છીએ અહીન એક્સ નું વિકલન કોસે ચલો હવે એક્સ આમાં લઈએ 0 થી π/2 માં હવે એ ગણીએ છીએ એક્સ ફોર એવરી ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ ઝીરો ટુ પાઈ બાય ટુ મતલબ એક્સ ઝીરોથી પાય બાય ટુમાં એટલે પહેલાં થાયમાં આવેલો હોય તો કોસ એક્સ આપણને ખબર છે ગ્રેટર ધેન ઝીરો આવે એટલે કે એફ ડેસ એક્સ ગ્રેટર ધેન ઝીરો અને માટે તમે કહી શકો કે ઝીરોથી પાઈ બાય ટુમાં વિધેય છે 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 હવે લખવાનો શું તે પાય બાય ટુ થી પાય લેવાનો છે ફોર એવરી એક્સ બિલોંગ એટલે ચરણ બે ચરણ બે માં યાદ કરો કોસ લેસ દેન ઝીરો છે

સમજી હવે સી સીઝીરો પાઈ છે એટલે આના પ્રત્યેક એક્સ માટે જો એફડેસ એક્સ ધન થાય તો વધતું વિધેય અને આમાં આવેલા પ્રત્યેક એક્સ માટે એફડેસ એક્સ ઋણ થાય તો ઘટતું વિધેય પણ ખબર છે કે ઝીરો થી પાયમાં બધા એક્સ માટે નથી ધન અને બધા એક્સ માટે નથી ઋણ અડધા એક્સ માટે ધન છે અને અડધા એક્સ માટે ઋણ છે દેખાય છે કારણ કે ઝીરો થી પાઈ બાય ટુ પાઈ બાય ટુ થી પાય એટલે ઝીરો થી પાય થાય આખું समझेशो को छे में ले 0 થી π માં એક જ વસ્તુ થવી જોઈએ કા તો ધન થવો જોઈએ અન કા તો ઋણ થવો જોઈએ તો લખીશું અહીં ફોર ઓલ x બિલોંગ્સ ટુ 0 થી π ઇમ્પ્લાઇઝ f'x ગ્રેટર ધેન 0 નથી તથા ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ ઝીરો થી પાય ઇમ્પલાઇઝ એફ ડેસ એક્સ લેસ ઝીરો નથી માટે તમે શું કહેશો માટે અને જે કહ્યું છે એ પ્રકારે ઝીરો થી પાયમાં એફ નથી વધતું વિધેય કે નથી ઘટતું વિધેય ચલો દાખલા નંબર ચાર જુઓ વિધે fx બરાબર ટુ એક્સ સ્કવેર માઇનસ થ્રી એક્સ એ કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે તે શોધો અને કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે તે શોધો ઓકે દાખલો ચાર શરૂ કરીએ છીએ આપણે અહીર માઇનસ થ્રી એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર કોઈ પણ વાસ્તવિક સંખ્યા અહીંયા પણ લખી શકાય કોઈ પણ વાસ્તવિક સંખ્યા એક્સ બિલોંગ્સ ટુ આર બધા બધી વાસ્તવિક સંખ્યા આગળ સાઇનાક્ષ વ્યાખ્યાય છે જ આપણી પાસે ઓકે આનો વિકલંગ કરીએ છીએ દેઆર ફોર એફડેસ એક્સ બરાબર બે દુ ચાર એક્સ માઇનસ થ્રી હવે જુઓ અહીંયા આપણે એફડેસ એક્સ બરાબર ઝીરો લઈ અને એક એક્સ શોધવાનો છે શા માટે હું તમને સમજાવું છું એટલે કે એક્સ બરાબર શું આવશે ફોર હવે આપણે થ્રી બાય ફોર આગળ સંખ્યા રેખા બનાવવાની સંખ્યા રેખા ઉપર આપણે થ્રી બાય ફોર બતાવ્યો હવે આ બાજુ એક્સ કેવા હશે થ્રી બાય ફોર કરતા ના ના આ બાજુ એક્સ કેવા હશે થ્રી બાય ફોર કરતા મોટા લેવાના છે ચલો તો હવે અહીંથી આપણે શરૂ કરવાનું એક આજે આપ્યું છે તે એક્સ લેસ થ્રી બાય ફોર ઇમ્પ્લાય ચાર ના બદ લઈએ એટલે ફોર એક્સ લેસ દેન થ્રી અને આપણે ફોર એક્સ માઇનસ થ્રી બનાવો એટલે માઇનસ થ્રી આ બાજુ એટલે ફોર એક્સ માઇનસ થ્રી

ગ્રેટર દેન થ્રી બાય ફોર તો શું થવાનું અહીંયા ગ્રેટર દેન અહીંયા ગ્રેટર ધેન એટલે સીધું લખી શકાય ફોર એક્સ માઇનસ થ્રી ગટર દેન ઝીરો એટલે ઇમ્પ્લાઇઝ એફ ડેસ એક્સ ગટર ઝીરો અને માટે ક્યાંથી ક્યાં તો થ્રી બાય ફોર થી અનંતમાં એફ ચુસ્ત વધતુ વિધે છે

વધારે વિકલ્પો આવશે દાખલા નંબર પાંચ અહીં જે વિધેય આપેલું છે તે અહીં એક્સ બરાબર ટુ એક્સ ગન માઇનસ થ્રી એક્સ સ્ક્વેર માઇનસ થર્ટી સિક્સ એક્સ પ્લસ સેવન ચલોને વિકલંગ કરીએ છીએ ત્રણ દુ છ એક્સ માઇનસ માઇનસ ચલો પેલા છ સામે છું ઇઝ ઇક્વલ ટુ હવે ગુણાકાર છ અને બાદ બાકી એક એટલે ત્રણ દુ છ એટલે એક્સ માઇનસ ત્રણ અને એક્સ પ્લસ ટુ આ એના એનાવાયો છે હવે આપણે એફડેસ એક્સ બરાબર ઝીરો લેવાનો વળી એફ ડેસ એક્સ બરાબર ઝીરો ઇમ્પ્લાઇઝ મને એક્સ બરાબર માઇનસ બે અને એક્સ બરાબર ત્રણ મળશે હવે મારે આની સંખ્યા રેખા બનાવવાની માઇનસ બે અને અહીંયા ત્રણ અહીંયા એક્સ કેવો હશે લેસ દેન માઇનસ બે અહીંયા એક્સ કેવો હશે માઇનસ ટુ લેસ દેન એક્સ લેસ દેન થ્રી અને અહીંયા એક્સ કેવો હશે ત્રણ કરતા મોટો એટલે આપણી પાસે ત્રણ વિકલ્પો છે એક વસ્તુ નક્કી છે કે જો આ સુરેખવાયો હોય ને તો આ ધન આ ઋણ અને આ ધન આવે પાછળથી લેવાનું જમણી બાજુથી પ્લસથી શરૂ કરવાનું પ્લસ માઇનસ પ્લસ એટલે અહીંયા એફડસ એક્સ પ્લસ આવશે અહીંયા એફડસ એક્સ માઇનસ આવશે અને અહીંયા પ્લસ આવશે ચલો હવે જ્યારે બે થી બે કે બેથી વધારે એવાયો હોય ત્યારે આપણે ગણતરી કેવી કરીએ છીએ એ જોઈએ ચલો કોષ્ટક બનાવીએ છીએ અહીંયા પ્રદેશ લખું છું પ્રદેશ બીજો આ વાયો એક્સ પ્લસ ટુ પછી એફડેસ નું ચિહ્ન અને છેલ્લે એફ વિશે નિર્ણય એફ વિશે નિર્ણય પ્રદેશ આપણી પાસે ત્રણ છે એટલે પહેલો પ્રદેશ એક્સ લેસ દેન માઇનસ ટુ બીજો પ્રદેશ માઇનસ ટુ લેસ દેન એક્સ લેસ દેન થ્રી અને ત્રીજો પ્રદેશ એક્સ ગ્રેટર દેન ત્રણ માટે ચલો હવે અહીંયા ની કિંમત માઇનસ બે થી નાની એ માઇનસ ત્રણ મૂકો તો પ્લસ આવશે કે ધ્યા માઇનસ ત્રણ મૂકો તો ધન આવશે કે ઋણ ઋણ એટલે આપણે અહીંયા લખવાનો માઇનસ માઇનસ ત્રણ મૂકો ધન આવે કે ઋણ ઋણ તો એફડેસ એક્સનું છે ઋણ ગુણ્યા ઋણ એટલે શું આવશે પ્લસ કારણ કે આ ઋણ અને આ ઋણ ઋણ ગુણ્યા ઋણ ધન એટલે એફડેસ એક્સ પોતે ધન આવશે એટલે એફ વિશે નિર્ણય શું કરશો કે બીજા એફ કેવું ચુસ્ત રીતે વધતું વિધાય ઉપર નો એરો વધતા વિધેય માટે ચલો માઇનસ બે અને ત્રણ ની વચ્ચે એક સંખ્યા લઈ લો જ લઈ લો ને માઇનસ બે થી ત્રણ ની વચ્ચે ઝીરો અહીંયા ઝીરો મૂકો તો ધન કે ઋણ ઋણ આ ધન અને હવે આ બંનેનો ગુણાકાર એફ ડેસ એક્સ નું ચિહ્ન એટલે એટલે શું આવશે ઋણ એટલે ઘટતો ડાઉન એરો આવશે ઘટતો વિધેય છે ચલો એક્સની કિંમત ત્રણ થી મોડી એટલે ચાર લઈ લો ચાર મૂકો તો ધન ચાર મૂકો તો ધન અને આ બે નો ગુણાકાર અહીંયા ધન આવશે એટલે વધતું વિધાય છે નીચે લખી દેવાનું છે આપણે કે વધતું વિધેય છે ઘટતું વિધેય આમ એફ એ આ બે ભેગું લખીએ બંને વધતું વિધાય એટલે માઇનસ અનંતથી માઇનસ બે આનો ભાગ અને બીજો આ ભાગ યોગ ભાગતું વિધેય છે વધતું વિધેય છે અને આ જે અંતરાલ છે એટલો ડાઉન એરો વાળો તથા માઇનસ બે થી ત્રણ માં વિધેય છે ચુસ્ત ઘટતું વિધેય છે ચુસ્ત ઘટતું વિધેય છે ચલો દાખલા નંબર છ નીચેના વિધેયો કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અથવા કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટાડે છે તે નક્કી કરો ઓકે અને બંને સમીકરણ બે ઘાતવાળા એટલે દાખલા નંબર ચાર પ્રમાણે આવશે જાતે ગણવાનો છે મેં ગણ્યો છે એ રીતે જ બરાબર કયો એ અને બી સી છે એ પાંચ પ્રમાણે આવશે આ ઘન છે આ પણ ઘન છે પણ છતાં હું ગણું છું આ

ટુ એક્સ ઘન માઇનસ નાઇન એક્સ સ્કવેર માઇનસ ટ્વેલ એક્સ પ્લસ વન ડેર ફોર અને વિકલન કરીએ છીએ એફ ડેસ એક્સ બરાબર તો માઇનસ સિક્સ એક્સ સ્ક્વેર માઇનસ એટીન એક્સ અને માઇનસ ટ્વેલ્વ ચલો સામાન્ય કાઢીયે છીએ બધાથી માઇનસ છ બાર નીકળશે એટલે અહિયાં રહેશે એક્સ સ્ક્ર છ દુ બાર છત્રી અહિયાં રહેશે બે અને એક્સ પ્લસ વન ચલો શું કરવાનું છે યાદ કરો જરા વળી એક્સ છે અને લેતા આપણને કયા બે એક્સ મળશે તો એક્સ બરાબર માઇનસ બે મળશે અને બીજો એક્સ બરાબર માઇનસ વન મળશે હવે આપણે આને સંખ્યા રેખા બતાવવાના છે ચલો સંખ્યા રેખા બતાવીએ છીએ પહેલાં માઇનસ બે આવશે ક્રમમાં ભૂલ ના થાય ને દાખલો લોચો મળશે પહેલાં માઇનસ બે આવે ને પછી માઇનસ વન આવે એ ભૂલાય નહીં ખાસ અહીંયા એક્સ કેવા મળશે તો માઇનસ બે થી નાના અહીંયા એક્સ કેવા મળશે માઇનસ બે લેસ લેસ માઇનસ વન અહીંયા માઇનસ વનસુ નહીં હવે કોષ્ટક બનાવવાનું છે આપણે હમણાં જે બનાવ્યું હતું એવું કોસ્ટક બનાવતા પહેલા શું આવશે પ્રદેશ પ્રદેશ પછી આ બે અવયવ એટલે માઇનસ છે એટલે માઇનસ છ લઈ જ લેવાનો છોકરા ભૂલ ન થાય એટલા માટે માઇનસ છ પ્લસ હોય તો લેવાની જરૂર નથી માઇનસ છે એટલે લઈશું આપણે અહીંયા એક્સ પ્લસ ટુ અને બીજો એક અવયવ છે એક્સ પ્લસ વન પછી શું અહીંયા એફડેસ નું ચિહ્ન એફડેસ નું ચિહ્ન અને પછી આ એફડેસ પછી એફ વિશે એફડેસ વિશે ને એફ વિશે એફ વિશે નિર્ણય એફ વિશે નિર્ણય પ્રદેશ લખી નાખીએ છીએ કયો કયો છે તે પહેલો પ્રદેશ છે એક્સ લેસ દેન માઇનસ ટુ બીજો પ્રદેશ માઇનસ ટુ લેસ દેન એક્સ લેસ દેન માઇનસ વન અને ત્રીજો પ્રદેશ છે એક્સ ગ્રેટર દેન માઇનસ વન ચલો હવે અહીંયા ચિહ્ન આ તો માઇનસ છ છે કારણ કે એફડેસ એક્સમાં ત્રણ નો ગુણાકાર છે જોવો જરા એટલે માઇનસ આવશે તો નિર્ણય શું કરશો એફ કેવું વિધેય છે ઘટતું વિધેય ચલો હવે અહીંયા એક્સની કિંમત માઇનસ બે થી માઇનસ વન ની વચ્ચે એટલે માઇનસ દોઢ લેવો માઇનસ એક પોઈન્ટ પાંચ ચલો માઇનસ એક પોઈન્ટ પાંચ એટલે પાંચમાં આ શું આવશે ઋણ માઇનસ એક પોઈન્ટ પાંચ લઈએ છીએ આપણે ચલો ઋણ ગુણ્યા ઋણ એટલે ધન આવશે પ્લસ એક્સ ની કિંમત માઇનસ થી મોટી એટલે ઝીરો એટલો ને ઝીરો તો આ ધન ઝીરો તો આ ધન ધન ગુણ્યા ધન ગુણ્યા ઋણ છે એટલે પાછું માઇનસ એટલે અહીંયા અપેરો વધતું વિધેય અને અહીંયા પાછું ઘટતું વિધેય હવે અહીંયા શું લખીશું તે આપણે આમ આ બે ભેગા લખીએ બંને ડાઉન એરો વાળા ક્યાંથી ક્યાં માઇનસ અનંત માઇનસ ટુ યોગ માઇનસ વન થી ચુસ્ત ઘટતું વિધેય છે ચુસ્ત ઘટતું વિધેય છે આ એક ધ્યાન રાખજો મેં તમને હમણાં અહીંયા આ ભાગ મેં તમને શીખવાડ્યું કે અહીંયા પ્લસ માઇનસ પ્લસ જ આવે જમણી બાજુ જાઓ તો પ્લસ માઇનસ પ્લસ પણ અહીંયા માઇનસ ગુણાયેલો છે ને પાછો આપણી પાસે એટલે અહીંયા માઇનસ પ્લસ માઇનસ એ રીતે આવશે આ માઇનસ ગુણાયેલો છે એટલા માટે આ સુરેખ હવે હોય અને માઇનસ ગુણાયેલો છે પછી ચિહ્ન બદલી જાય અહીંયા માઇનસ પ્લસ માઇનસ એટલે આ ચુસ્ત ઘટતું વિધેય આવ્યું છે વચ્ચેનો અંતરાલ માઇનસ બે થી એક માં વધતું વિધેય છે માઇનસ બે થી માઇનસ એક માં એફ ચુસ્ત વધતું વિધેય છે ઓકે ચાલો હવે ઈ લઈએ છે છઠ્ઠાનો ઈ એક્ઝામ્પલ નંબર છ એનો ઈ છે અહી બરાબર એક્સ પ્લસ વન નું ઘન અને એક્સ માઇનસ ત્રણ નો ઘન છે ઓકે હવે એફ ડેસ એક્સ લઈએ છીએ દેર ફોર ગુણાકારનો નિયમ એક વિધેય એમને એટલે એક્સ પ્લસ વનનો ઘન એમ એમને આનું વિકલન શું આવશે થ્રી એક્સ માઇનસ થ્રીનો સ્ક્વેર અને એક્સ માઇનસ થ્રીનું વન નથી લખતા પ્લસ હવે એક્સ માઇનસ થ્રીનો ઘન એમ એમને અને આનું વિકલન શું આવશે થ્રી એક્સ પ્લસ વનનો હોલ સ્ક્વેર અને એક્સ પ્લસ વનનું વિકલન વન ગુણાકારમાં વન લખવાની કોઈ જરૂર નથી ચલો બરાબર હવે સામાન્ય કાઢું છું બંનેમાંથી એક તો ત્રણ નીકળશે એક્સ પ્લસ વનનો ઘન એક્સ પ્લસ વનનો સ્ક્વેર એટલે એક્સ પ્લસ વનનો સ્ક્વેર નીકળશે એક્સ માઇનસ થ્રીનો સ્ક્વેર એક્સ માઇનસ થ્રીનો સ્ક્વેર એક્સ માઇનસ થ્રીનો ઘન છે પણ સ્કવેર નીકળશે એટલે એક્સ માઇનસ થ્રીનો સ્કવેર સામાન્ય બાકી જે રહ્યું તે શું બાકી રહ્યું આ ઘન છે એટલે એક અવે આ બાકી રહ્યો વત્તા આમાં એક હવે બાકી રહ્યો ઇઝ ઇક્વલ ટુ થ્રી એક્સ પ્લસ વન નો હોલ સ્ક્વેર એક્સ માઇનસ નો હોલ સ્ક્વેર આજરા જોવો જો એક્સ વત્તા એક્સ એટલે ટુ એક્સ માઇનસ ટુ આમાંથી બે નીકળશે અહીંયા બહાર એટલે અહીંયા શું થશે છ એક્સ પ્લસ નો હોલ સ્ક્વેર એક્સ માઇનસ થ્રીનો હોલ સ્ક્વેર અને એક્સ માઇનસ વન વળી એફ ડેસ એક્સ બરાબર ઝીરો ઇમ્પ્લાઇઝ આ ત્રણ અભાવ ઝીરો થશે એક્સ પ્લસ વન બરાબર ઝીરો એક્સ માઇનસ થ્રી બરાબર ઝીરો એક્સ માઇનસ વન બરાબર ઝીરો એટલે કે એક્સ બરાબર માઇનસ ત્રણ બરાબર પછી આવશે ત્રણ એક બે ત્રણ અને ચાર પદે સચાયા છે આ શું છે તો એક્સ ની કિંમત માઇનસ વન થી નાની આ માઇનસ વન અને પ્લસ વન ની વચ્ચે બરાબર આ વન લેસ એક્સ લેસ દેન થ્રી અને આ પોતે છે બનાવતા પ્રદેશ પછી આ કયા કયા છે x પ્લસ વનનો હોલ સ્ક્વેર એક્સ માઇનસ ત્રણનો સ્ક્વેર, અને એક્સ માઇનસ વન હવે શું આવશે એફડેસ એક્સનું ચિહ્ન એફડેસ એક્સનું ચિહ્ન પ્લસ કે માઇનસ છે તે અને પછી આવશે એફ વિશે નિર્ણય ચલો પ્રદેશ કયા કયા છે તે લખી નાખીએ પહેલો પ્રદેશ છે એક્સ લેસ દેન માઇનસ વન બીજો માઇનસ વન લેસ દેન એક્સ લેસ દેન પ્લસ વન ત્રીજો વન લેસ દેન એક્સ લેસ થ્રી અને ચોથો એક્સ ગ્રેટર થ્રી એટલે માઇનસ ટુ લઈ લો આ વર્ગ છે એટલે પ્લસ જ આપણે વર્ગ હંમેશા પ્લસ આવશે આ વર્ગ છે એટલે માત્ર આ જોવાનું રહ્યું આપણે માઇનસ વનથી ના લી માઇનસ ટુ લો તો ઋણ માઇનસ વનથી વનની વચ્ચે ઝીરો લો તો માઇનસ આવશે ઝીરો માઇનસ વન એટલે માઇનસ વન આવે ને એક અને ત્રણની વચ્ચે બે લઈ લો તો દન આવશે અને આ લેશો પણ ધન આવશે એટલે માત્ર આના ઉપર ડિપેન્ડ કરે છે એફડે સેક્સનું ચિહ્ન આના ઉપર આધાર રાખે છે એટલે માઇનસ છે આનું ચિહ્ન માઇનસ આ માઇનસ પ્લસ પ્લસ એટલે અહીંયા ઘટે છે ઘટે છે અહીંયા વધતું વિધે ને અહીંયા વધતું વિધે એટલે બે બે ભેગા આવશે અહીંયા

યોગ ત્રણ થી અનંત માં એફ ચુસ્ત વધતું વિધેય છે બરાબર છે